સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચર ખાતે તસ્કરો ઝડપાયા। પલ્લાચર ખાતે રાત્રિના દરમિયાન તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી કરી ચોરી। પલાયન થતા મકાન માલિકો દ્વારા પોલીસને જાણ કરાઈ। પલ્લાચર ખાતે રહેતા મુકેશભાઈ કેશાભાઈ ડોડિયા તથા બળવંતભાઈ કેશાભાઈ ડોડિયાના બંધ મકાનના તાળા તૂટ્યા। મકાન માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરાતા પ્રાંતિજ પોલીસ પલ્લાચર ખાતે દોડી જઈ બંને ભાઈઓના બંધ મકાનના આગળના દરવાજો તોડી તસ્કરો અંદર પ્રવેશ કર્યો હતો અને સરસામાન વેર વિખેર કરી તિજોરીના તાળા તોડ્યા હતા। ચાંદીના સિક્કા અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થતા મકાન માલિકોએ પોલીસને જાણ કરી હતી। પ્રાંતિજ સહિત તાલુકામાં તસ્કરો એક પછી એક મકાનને નિશાન બનાવતા પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા છે સવાલ। પ્રાંતિજ સહિત તાલુકામાં ઉપરાજપરી ચોરીઓથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચર ખાતે તસ્કરો ઝડપાયા। પલ્લાચર ખાતે રાત્રિના દરમિયાન તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી કરી ચોરી। પલાયન થતા મકાન માલિકો દ્વારા પોલીસને જાણ કરાઈ। પલ્લાચર ખાતે રહેતા મુકેશભાઈ કેશાભાઈ ડોડિયા તથા બળવંતભાઈ કેશાભાઈ ડોડિયાના બંધ મકાનના તાળા તૂટ્યા। મકાન માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરાતા પ્રાંતિજ પોલીસ પલ્લાચર ખાતે દોડી જઈ બંને ભાઈઓના બંધ મકાનના આગળના દરવાજો તોડી તસ્કરો અંદર પ્રવેશ કર્યો હતો અને સરસામાન વેર વિખેર કરી તિજોરીના તાળા તોડ્યા હતા। ચાંદીના સિક્કા અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થતા મકાન માલિકોએ પોલીસને જાણ કરી હતી। પ્રાંતિજ સહિત તાલુકામાં તસ્કરો એક પછી એક મકાનને નિશાન બનાવતા પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા છે સવાલ। પ્રાંતિજ સહિત તાલુકામાં ઉપરાજપરી ચોરીઓથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે।